દર્શક મિત્રો, ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા પહેલા આ સમાચાર જોઈ લો, નહીતર ખાવા પડશે આરટીઓ ઓફિસના ધક્કા. રાજ્યમાં ફરી એકવાર આરટીઓના સર્વર ખોટકાતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. આરટીઓનું સારથી સર્વર મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવ્યું છે, જેના પગલે આગામી 2-3 દિવસ સુધી વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નહીં. રાજ્યમાં ફરી એકવાર આરટીઓનું સર્વર ખોટકાતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. આરટીઓનું સારથી સર્વર મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવ્યું છે, જેના પગલે આગામી 2-3 દિવસ સુધી વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નહીં. સર્વરની કામગીરી ચાલુ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ફરી બોલાવશે. પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુજરાતની સાથે દેશભરમાં સારથીનું સર્વર બંધ કરવામાં આવ્યું છે. જોકે માર્ચ મહિનામાં પણ સારથી સર્વર બંધ રહ્યું હતું. માર્ચ મહિનામાં ડ્રાઇવિંગ ટ્રેક આશરે 20 દિવસ બંધ રહ્યો હતો. સારથી સર્વર બંધ થતાં જ ડ્રાઇવિંગનો ટેસ્ટ આપતા લોકોને તો હાલાકી પડશે, પરંતુ આ સાથે લાયસન્સ રિન્યૂ કરનાર અને લર્નિંગ લાયસન્સ માટે આવનાર લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડશે. છેલ્લા 2 દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે, જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ભારત સરકારની સૂચનાથી જે ડ્રાઇવિંગ લાયસન્સનું સારથી પોર્ટલ છે સર્વર 16-5-2024 સવારે 10 કલાક સુધી બંધ છે, જેના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ ટેસ્ટ સંબંધિત સેવાઓ બંધ છે. જ્યારે સારથી પોર્ટલ સર્વર ચાલુ થશે ત્યારે બધા રિશેડ્યુલ થશે અને નેક્સ્ટ વીકમાં ફ્રાઇડે સુધીમાં બધાને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રિશેડ્યુલ અલોટ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવશે. 18 તારીખે સવારે 10 કલાક સુધીમાં સર્વર કાર્યરત થઈ જશે.